આઠ વર્ષથી ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ અને કામ પર દરેક ચૂંટણીમાં વિરોધ પક્ષોને હરાવી રહી છે પરંતુ ભાજપની આ જીતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી હવે કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દરેક રાજ્યના ચૂંટણી પ્રચારમાં બીજેપીના એક ફેક્ટર સાબિત થઈ રહ્યા છે ગયા વર્ષે યોગી પોતે યુપીમાં પોતાના ચહેરા પર પાર્ટીની ચૂંટણી લડી રહ્યા હતા પરંતુ તેમની સાથે તેમણે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં પણ સખત મહેનત કરી હતી આ પછી તેઓ ગુજરાત અને હિમાચલમાં પ્રચાર માટે પણ ગયા હતા હવે આ વર્ષમાં સીએમ યોગી મેઘાલય ત્રિપુરા અને નાગાલેન્ડમાં પ્રચાર કરતી વખતે પોતાનો અસર બતાવશે ભાજપના ટોચના નેતાઓએ ઉત્તર પૂર્વના મેઘાલય ત્રિપુરા અને નાગાલેન્ડમાં પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પક્ષ પ્રમુખ જે નડ્ડા કેન્દ્રીય ગૃહપ્રધાન પછી યોગી આદિત્યનાથનું નામ આપ્યું છે આ પછી પાર્ટીના અન્ય નેતાઓના નામ આવે છે ભાજપના નેતાઓના મતે આ વખતે જે રીતે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતમાં જીત મેળવી તે રીતે યુપી અને ઉત્તરાખંડમાં બીજેપીની બીજી વખત જીત અપાવવામાં યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદી સાથે મળીને મહત્વની ભૂમિકા ભજવી હતી બિહારના મુખ્યમંત્રી કુમાર પર આકરા નિવેદનોનો વરસાદ કરી રહેલા આરજેડી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સુધાકર સિંહ મુખ્યમંત્રી પર પ્રહાર કરવાની કોઈ તક છોડતા નથી આરજેડી પાર્ટી દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ પણ તેઓ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે સુધાકર સિંહે નીતીશ પર ઉગ્ર નિવેદન આપ્યું તેમણે કહ્યું કે છેલ્લા સત્તર વર્ષમાં એક વ્યક્તિએ ચાર વખત ખુરશી છોડી અને ચાર વખત ગઠબંધન બદલ્યું છે તેમણે વધુમાં કહ્યું કે તેમનું એક જ સિદ્ધાંત છે સત્તા આપણા હાથમાં હોવી જોઈએ शक्ति उमती नहीं शक्ति हमेशा अस्तित्व में है ज्या सुधी परिवर्तन आवे, त्या सुधी सत्ता नो कोई अर्थ नहीं तब गमे तेट समय सुधी खुर्शी पर रहो कोई तमने कोई खास कारण दर्शक याद नहीं करे श्री सुधाकर सिंह जब बयान दे रहे हैं तो निश्चित तौर पर राष्ट्रीय जनता दल की ओर से वो निर्देशित है इसलिए उस प्रकार का बयान दे रहे हैं उनके पिताजी स्वयं अध्यक्ष है प्रदेश के अध्यक्ष है और उनका पुत्र लगातार बयान दे रहा तो कहीं न कहीं सोची समझी योजना का यह एक हिस्सा है लगातार अनसुना कर रहे हैं यहां तक कि हमारे वास्तविक काम बिहार विधानसभा में मंडी कानून पर जब मैंने प्राइवेट बिल लाया वो आज तक बहस में नहीं आ पाया इससे चिंताजनक बात नहीं हो सकती नीतीश कुमार जी को सीधे सीधे बहस से क्यों भाग रहे हैं इस कानून को लेकर के वो देश के कृषि मंत्री भी रहे हैं कृषि राज्य मंत्री भी रहे हैं उनका एक्सपर्टीज है जैसा वो कहते हैं कि हमारा कृषि क्षेत्र तो कृषि क्षेत्र में बिहार में जो समस्याएं हैं उसका समाधान कौन करेगा